જે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવા જવાના છીએ ઘણા બધા લોકો ટોપિક જે છે હું કહેવા જઈ રહ્યો છું એમાં તમને લોકોને આ વસ્તુનો એક્સપિરિયન્સ પણ થયો હશે બટ મારી જવાબદારી બને છે કે તમારો એક પણ રૂપિયો ખોટી જગ્યાએ જવો ના જોઈએ એના માટે એમાં વિડીયો બનાવી રહ્યો છું અને યસ રાઉન્ડ વન પછી જે ખાલી પડેલી સીટો છે એનું લિસ્ટ આવી ગયું છે હા અને જે ખાલી પડેલી જે સીટો છે એનું લિસ્ટ આવ્યું છે એની આપણે સરસ એક પીપીટી પણ બનાવી છે જે પીપીટીને લઈને આજે રાત્રે નવ વાગે હું જાગૃતાવાસના પ્લેટફોર્મ પર લાઈવ આવી રહ્યો છું જ્યાં તમને હું બતાવીશ કે રાઉન્ડ ટુમાં આપણે કેવી રીતે ચોઈસ ફિલિંગ કરવું જોઈએ અને જે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે કે જે લોકોને કમ્પાર્ટમેન્ટ લોકો એક્ઝામ આપી છે અને ઇમ્પ્રુવ કરીને આવ્યા છે તો એ લોકો માટે કઈ સીટ્સ છે જે લોકો ઓલરેડી રાઉન્ડ વનમાં પાર્ટિસિપેટ કરી ચૂકેલા છે એ લોકો માટે રાઉન્ડ રાઉન્ડ ટુમાં કઈ સીટ્સ છે એ બધી વસ્તુનું ડિસ્કશન વિથ દેટ પીપીટી અને પીપીટી ક્યાં મળશે એનું પણ ડિસ્કશન તમને આપવાનું છે બી ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ ચાર્જ નથી તો આજે રાત્રે નવ વાગ્યનું લાઈવ સેશન કોઈ મિસ ના કરતા બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે ઓકે હવે તમે લોકો રાઉન્ડ વન ની અંદર ટોકન ફીસ ભરી દીધી હશે જે લોકો ટોકન ફીસ ભરી હશે લોકો ટોકન ફીઝ કોણ લે છે ટોકન ફીઝ એસીપીસી લે છે અને તમે રાઉન્ડ માં જાઓ છો તમે જ્યારે ટોકન ફીઝ ભરો છો ને તો ટોકન ફીસ તમે કોઈ કોલેજ નથી ભરી રહ્યા ફોર એક્ઝામ્પલ તમે કોઈ તમને કોઈ એક એક્સ કોલેજની એક્સ બ્રાન્ચમાં એડમિશન મળ્યું હવે તમે ટોકન ફીસ ભરી વીસ હજાર રૂપિયા તો એ ટોકન ફી એસીપીસી પાસે જાય છે કોલેજ પાસે જતી નથી પહેલી વસ્તુ અને રાઉન્ડ ટુમાં તમને બીજી કોઈ કોલેજ મળે છે તો એસીપીસી બારોબાર એ રાઉન્ડ ટુમાં ટ્રાન્સફર કરી દે છે અને પછી છેલ્લે એટ ધ એન્ડ તમારો એડમિશન ફાઇનલ થઈ જાય અને જે કોલેજમાં તમારું એડમિશન થયું હોય એ કોલેજમાં પછી એસીપીસી પૈસા એમને આપી દે અને તમે ટોકન ફીસ ભરી દો પછી બાકીના જે રિમેનિંગ પૈસા છે તમારે આ કોલેજમાં જઈને ભરવાના હોય છે આ એક જનરલી મેથડ છે આપણા એડમિશન પ્રોસિજર થવાની બટ આની અંદર શું થાય છે ક્યારેક કે અમુક કોલેજ એવી હશે જે લોકોને ઇનસિક્યોરિટી હોય કે અમારા કોલેજમાં જે એડમિશન થયું છે એ છોકરો જતો ના રહે એટલે જ્યારે એડમિશન થાય છે ને ત્યારે એ કોલેજની અંદર ઇન્ફોર્મેશન જાય છે કે આ એક સ્ટુડન્ટ છે જેણે તમારી કોલેજમાં એડમિશન લીધું છે તો આવી અમુક કોલેજો છે નામ આપણે કહેવાના નથી બટ તમને કદાચ આવા કોલ કે આવા મેસેજ આવી શકે છે તો તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે અને એવા કોલ અને મેસેજથી તમારે ડરવાનું નથી એક છોકરાનો મેસેજ છે જે મને આવ્યો છે એટલે મને થયું કે મારે આના વિશે તમારી જો વાત કરવી જોઈએ શું લખવી છે ગુડ મોર્નિંગ સર મને રાઉન્ડ વનમાં એક પ્રાઇવેટ કોલેજ એલોટ થઈ હતી અને મેં એની ટોકન ફીસ ભરી છે હવે કોલેજ વાળા મને બાકીની ફીસ માટે કોલ કરે છે પણ મને એ ડાઉટ છે કે મને રાઉન્ડ ટુમાં સારી કોલેજ એલોટ થશે તો હું પ્રાઇવેટમાં ફીસ ભરું ભરીને કેમ લઉં સો પ્લીઝ સોલ્વ માય ડાઉટ મેં ત્યાં બાકીની ફીસ ભરવી જોઈએ પ્લીઝ સજેસ્ટ થેન્ક આજે સવારે દસ વાગ્યાનો મેસેજ છે એનો મતલબ એમ થયો કે આ છોકરાને કોલ કરે છે કે તમે રિમેનિંગ ફીસ ભરો કદાચ એવી ધમકી પણ આપી છે કે તમે રિમેનિંગ ફીસ નહીં ભરો તો તમારે એડમિશન કેન્સલ થશે કોઈ જગ્યાએ તમારું એડમિશન કેન્સલ ના થાય તમે લોકો ટોકન ફીસ ભરી છે તમારી પાસે એડમિશન લેટર છે તમારો હક છે એ કોલેજમાં એડમિશન લેવાનો રિમેનિંગ ફીસ તમારે નથી ભરવાની જો તમારે રાઉન્ડ ટુમાં જવાનું હોય તો જે લોકોએ રિમેનિંગ ફીસ ભરી દીધી છે અને હવે રાઉન્ડ ટુમાં જશે ફોર એક્ઝામ્પલ કોઈ કોલેજની ફી સાહીઠ હજાર રૂપિયા છે તમે ટોકન ફીસ ભરી વીસ હજાર રૂપિયા અને પછી કોલેજનો ફોન આવ્યો અને તમે બાકીના બી તમે ચાલીસ હજાર રૂપિયા ભરી દીધા હવે તમે રાઉન્ડ માં જાવ છો ને રાઉન્ડ માં તમને બીજી કોઈ કોલેજ મળે છે તો એસીબીસી માત્ર ટોકન ફીઝ જ જે છે તમને ટ્રાન્સફર કરશે તમે જે ચાલીસ હજાર રૂપિયા કોલેજમાં જઈને ભર્યા છે એમાં એસીપીસી જવાબદાર નહીં રહે આ વસ્તુ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે તો કોલેજમાં તમે રિમેનિંગ ફીસ ભરો એની પહેલા તમે કોલેજમાં જઈને એકવાર પૂછો કે હું રિમેનિંગ ફીસ ભરું બટ જો હું રાઉન્ડ ટુમાં જાઉં અને રાઉન્ડ ટુમાં મને બીજી કોઈ કોલેજ મળી ગઈ તો આ રિમેનિંગ ફીસ જે મેં ભરી છે મને પાછી મળશે એ મને લખીને આપો તો હું તમને રિમેનિંગ ફીસ ભરવા રેડી છું જો તમને કોઈ એમ કે તમે રિમેનિંગ ફીસ નહીં ભરો તમારું એડમિશન કેન્સલ થશે કોઈ ડરવાની જરૂર નથી એવા મેસેજ આવે એવા મેલ આવે કોઈ ડરવાની જરૂર નથી આ એસીપીસીનો જ નિયમ છે અને કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી અને રાઉન્ડ ટુની અંદર આપણે રાત્રે નવ વાગે મળી રહ્યા છીએ જેમાં પીપીટી સાથે તમે આપણે ડિસ્કસ કરીશું અને બહુ જ જબરજસ્ત તમને લોકોને ઇન્ફોર્મેશન મળશે તો રાત્રે નવ વાગ્યાનું સેશન તમે લોકો મિસ ના કરતા મળીએ છીએ રાતે 9 વાગે બાય બાય